नमस्कार, डीटीवी न्यूज़मां आप સૌનું હાર્દિક સ્વાગત છે। વરસાદ ખેંચાતા દાહોદ જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે અને દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા મેઘરાજાને મનાવવા દેડકી બોલાવવાની અનોખી પરંપરા મનાવી મેઘરાજાને મનાવવાનો પ્રયાસ કરાય છે। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લાના આદિવાસી સમાજમાં અલગ અલગ પરંપરાઓ જોવા મળતી હોય છે। ખાસ કરીને દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં મુખ્યત્વે ચોમાસા આધારિત ખેતી ઉપર નિર્ભર રહેતા હોય છે, ત્યારે વરસાદ ખેંચાય તો અલગ અલગ રીતે મેઘરાજાને મનાવવાનો પ્રયાસ થતા હોય છે। એવી જ એક પરંપરા એટલે કે દેડકી બોલાવવાની પરંપરા। હાલ ચોમાસાનો પ્રારંભ થયા બાદ ખેડૂતોએ મકાઈ ઘઉં સહિતની ખેતી કરી લીધી અને હાલ પાક પાકવાના આરે છે, ત્યારે છેલ્લા એક માસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ગરબાડા તાલુકાના ઝરીબુઝર ગામના ખેડૂતોએ મેઘરાજાને રીઝવવા માટે દેડકી બોલાવડાવી પરંપરા ઉજવી હતી। હવે અમારે ત્યાં અત્યારે લીલો પાક સુકાવો લાગી ગયો છે અને માહોલ સુકાઈ ગયો છે, ત્યારે અમે લોકો ગામના ફળિયાના બધા ભેગા થઈ અને મેઘરાજાને મનાવવા માટે ઘેરે ઘેર એક સાધુના વેશે, સાધુ બાવાના વેશે ભીખ માંગી ઉઘરાવી, આટો ઉઘરાવી, કોઈ મરચું મીઠું આપે એ ઉઘરાવી અને અમારી જે પરંપરા જૂની સંસ્કૃતિ અને પૂર્વજો આ કરતા આવ્યા એને મેઘરાજાને મનાવવા માટે એ ને ઉઘરાવી એક જગ્યાએ ટેટકીના રૂપનો ભણાવી અને એને સ્થિતિ પ્રમાણે બોલે કે ભાઈ આ પહેલી તિથિ પર વરસાદ આવશે તો એ બોલશે કે હા, અને બીજી ના આવે તો તે દિવસ કે ભાઈ આ બીજી તારીખે નહીં આવે, એ રીતે પરંપરા પ્રમાણે આ ખરી આસ્થા ખરી ભાવનાથી આ કરીએ છીએ અને જરૂર મેઘરાજા અમારું પૂર્ણ કરે છે। દેડકી બોલાવવાની પરંપરા એટલે ગામ લોકો એકઠા થઈ સાધુ બનીને ગામમાં નીકળે છે અને ઘરે ઘરેથી સાધુની જેમ ભિક્ષા માંગે છે। ગામ લોકો લોટ, દાળ, છાણા, તેલ જેવું સીધું સામાન આપે છે અને સામાન એકઠો કરીને ગામના પાદરે મંદિરના પટાંગણમાં જાય છે, જ્યાં લોટમાંથી દેડકી બનાવવામાં આવે છે અને એક થાળમાં દેડકી મૂકી તેના ઉપર માટલી ઢાંકી દેવામાં આવે છે અને દેડકીને તિથિ પ્રમાણે વરસાદની આગાહી પૂછવામાં આવે છે, ત્યારે આ દેડકી માતા વરસાદ આવવાનો સંકેત આપે છે અને ગામમાંથી ભિક્ષા સ્વરૂપે ઉઘરાવેલું સીધું સામાનથી દાળ પાણિયા બનાવી ખાવામાં આવે છે। વરસાદ ખેંચાય છે ત્યારે ખેડૂતો આસ્થા અને શ્રદ્ધા સાથે આ પરંપરા મનાવે છે અને લોકો આસ્થા છે કે આ પરંપરાથી અવશ્ય વરસાદ આવે છે। પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે।